નીતિન પટેલે વિરજી ઠુમ્મરના નિવેદનને વખોડ્યું તો રાજકોટ અને વડોદરામાં ભાજપ પહેલા મોરચાએ કર્યો વિરોધ. બે ત્રણ દિવસમાં વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કાળઝાળ ગરમી. 44.1 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર. ગાંધીનગર અમરેલીમાં 44 ડિગ્રી. ધોરણ 10નું પરિણામ 67.5% નહીં પરંતુ 53.05% જ આવ્યું છે. વડોદરાના શિક્ષણવિદે બોર્ડ સામે ઉઠાવ્યા સવાલ. ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં બાળકોના મોતને રિપોર્ટ સોંપાયો આરોગ્ય વિભાગને. પ્રાથમિક તપાસમાં કોઈને ન ઠેરવાયા જવાબદાર. નિપા વાયરસના ભય વચ્ચે ભાવનગરમાં 4થી વધુ ચામાચીડિયાના મૃતદેહ વળતા દહેશત. તંત્રએ શરૂ કરી કાર્યવાહી. મહારાષ્ટ્રથી અપહરણ કરેલી બે બાળકનો બલી ચડાવાય તે પહેલા જ બચાવ. સુરતના કોઠવાના નાગરિકની સતર્કતાથી બચ્યું જીવ. પાસપોર્ટ ન મળતા મહિલાએ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની ફરિયાદ કરી સુષ્મા સ્વરાજને. ઓથોરિટીએ કહ્યું અરજકર્તા પાસે નથી પૂરતા દસ્તાવેજ. બિન અનામત વર્ગના લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક ચિહાન. બિન અનામત આયોગની ભલામણો સ્વીકારવા સરકાર તૈયાર થઈ ગઈ છે. યોજનાઓને લગતા ફોર્મ એક અઠવાડિયામાં બહાર પડશે. આવક મર્યાદા ધ્યાને રાખી અનામત મળશે. વર્ગ જેવા લાભ સરકારી નોકરીમાં પણ. ઉંમર મર્યાદા 28થી વધારી 33 કરવાની વિચારણા ચાલી ગઈ છે. 30થી વધુ યોજનાઓ હેઠળ લાભ પણ અપાશે અને 1 એપ્રિલ 2018થી આ લાભ માન્ય રહેશે. જૂનના પ્રથમ સપ્તાહમાં જ સત્તાવાર જાહેરાત પણ થશે. શિક્ષણ અને હોસ્ટેલ ફીમાં પણ 50% સુધીની રાહત મળશે. તો આખરે બિન અનામત વર્ગના લોકો માટે આયોગે ભલામણ સ્વીકારવા તૈયારી બતાવી દીધી છે. હિતલ પારેખ જોડે. હિતલ, આ એક રાહતના સમાચાર અને મોટા સમાચાર. જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે બિન અનામત આયોગ દ્વારા જે જે ભલામણો સરકારને કરવામાં આવી છે એમાંથી મોટા ભાગની ભલામણોનો સ્વીકાર સરકારે કરવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્વાભાવિક છે કે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં સત્તાવાર તેની જાહેરાત કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે અનામત વર્ગમાં આવતી જ્ઞાતિઓને જે લાભો મળે છે મોટા ભાગના એ જ લાભો બિન અનામત જ્ઞાતિઓને પણ આપવાની દિશામાં જે બિન અનામત આયોગ દ્વારા ભલામણ કરવામાં આવી છે તેનો સ્વીકાર કરવા તરફ સરકાર આગળ વધી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં 6 લાખ જેટલી આવક મર્યાદા નું જે ધોરણ છે એ જાળવીને એ ધોરણના આધારે ઉંમરમાં છૂટછાટથી માંડીને તમામ લાભો આપવાની વાત સરકાર દ્વારા કરવામાં આવશે. જો કે ચોક્કસ એવું કહી શકાય કે 1 જૂન મહિનાના 1 સપ્તાહમાં આની સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થાય એવી શક્યતાઓ અને સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે. બિલકુલ, આભાર હિતલ. તો આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. ઉંમરમાં છૂટછાટ. બિન અનામત વર્ગ આયોગની ભલામણો સ્વીકારવા સરકાર તૈયાર કરી છે. સરકાર તમામ ભલામણો સ્વીકારવા લગભગ તૈયાર હોવાનું હાલમાં માહિતી બહાર આવી છે. એક અઠવાડિયામાં ફોર્મ બહાર પડશે. શિક્ષણ હોસ્ટેલ ફીમાં પણ રાહત મળશે. આવક મર્યાદાને ધ્યાનમાં રાખી આ લાભ અપાશે. અને કેટલી આવક મર્યાદા? 6 લાખની આસપાસ. સરકારી નોકરીમાં ઉંમર વધારો કરવાની વિચારણા પણ ચાલી રહી છે. 28થી વધારી 33 કરવાની વિચારણા ચાલી રહી છે. જૂનના પ્રથમ સપ્તાહમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 30થી વધુ યોજનાઓ હેઠળ પણ લાભ આપવામાં આવશે. 1 એપ્રિલ 2018થી આ લાભ માન્ય રહેશે. સ્વરોજગારીને પ્રોત્સાહન માટે પણ સસ્તી લોન અપાશે. શિક્ષણ અને હોસ્ટેલ ફીમાં પણ 50% સુધી રાહત અપાશે. બિન અનામત વર્ગ યુવતીઓને પણ મોટી રાહત આપવાનું સરકારે લગભગ મન બનાવી લીધું છે. 1 એપ્રિલ 2018થી આ લાભો માનવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ છે. જૂનના પ્રથમ અઠવાડિયામાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સરકાર બિન અનામત વર્ગ આયોગની ભલામણો લગભગ જે તમામ ભલામણો છે સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે. સરકાર તમામ ભલામણો સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે. મતલબ કે જે ઉંમરની વાત હતી ત્યારબાદ જે 6 લાખ સુધીની વાત હતી તે પણ માનવા તૈયાર થઈ ગઈ છે. સરકારી નોકરીમાં ઉંમરનો વધારો કરવાની છેક સુધી વિચારણા થઈ.
આખરે આ તમામ બાબતો જે છે, ઉંમર 28 થી વધારે 33 કરવાની જે વિચારણા હતી, આ તમામ બાબતો સરકાર સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે. આ એક મહત્વપૂર્ણ બાબત છે. જૂનના પ્રથમ સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થઈ જશે. સ્વરોજગારીને પ્રોત્સાહન માટે પણ સસ્તી લોન આપવાની વાત જે બાબત હતી તે વાત પણ સરકાર સ્વીકાર લીધી છે. આ બાબત સામે આવી રહી છે. બિન અનામત વર્ગ યુવતીઓને પણ મોટી રાહતો આપવા જઈ રહી છે. શિક્ષણ હોસ્ટેલ ફીમાં પણ 50% સુધીની રાહત આપવા સરકારે હામી ભરી દીધી છે અને જે તમામ લાભ છે 1 એપ્રિલ 2018 થી માન્ય રહેશે. જૂનના પ્રથમ સપ્તાહમાં જ આ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. રાજકોટના મોરબી રોડ પર યુવકની હત્યા થઈ છે. કિશન નામના યુવક પર છરીના ઘા ચીંકી દેવાયા છે. બાઇક પર બે શખ્સો આવ્યા અને આ શખ્સોએ યુવકની હત્યા કરી નાખી છે. દોડકિયા સ્કૂલ નજીકની આ ઘટના છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાલમાં તપાસ પણ હાથ ધરી છે. જેવી લોકોને ખબર પડી કે યુવકની હત્યા થઈ છે તો સનસનાટી મચી ગઈ. લોકો રસ્તા પર આવી ગયા. કિશન નામનો આ યુવક, તેની હત્યા થઈ છે. બાઇક પર બે શખ્સો આવ્યા. કોઈ અંગત અદાવત માનવામાં આવી રહ્યું છે કે કોઈ બીજું કોઈ કારણ હોઈ શકે છે. દોડકિયા સ્કૂલ નજીકની આ ઘટના છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ પણ હાથ ધરી છે. આખરે હત્યા પાછળ શું કારણ છે, કોઈ અંગત અદાવત છે કે પછી કોઈ બીજું કારણ છે, આ તમામ પાસાઓ તપાસવા માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. કિશન નામના યુવકની છરીના ઘા ચીંકી હત્યા કરી દેવાઈ છે. કિશન નામનો યુવકની હત્યા, છરીના ઘા ચીંકી તેની હત્યા કરાઈ છે. બાઇક પર બે શખ્સો આવ્યા તેમની હત્યા કરી દેવાઈ છે. આજરોજ સાંજના સમયે કિશન જાદવાણી નામનો મિસ્ત્રી ઈસમ છે, 25 વર્ષની ઉંમરના, અને તેમના મિત્રોની સાથે મોરબી રોડ વિસ્તાર ઉપર પાનની દુકાને ગયેલા. દરમિયાનમાં પાનની દુકાને કોઈક જૂના મેટરના સમાધાન માટે બીજા એમના મિત્રો સાથે જ થોડીક બોલાચાલી થયેલી એમને. પછી મેટર પૂરું કરી અને તેઓ ઘર તરફ જતા હતા. દરમિયાનમાં મોરબી રોડ ઉપર એક મોટરસાઇકલ પર બે ઈસમો એમનો પીછો કરેલો અને બનાવ સ્થળે આવી અને કિશન ઉપર ચપાચપી કરી અને છરીથી હુમલો કરી અને એમની છરીથી હત્યા કરેલી છે. આરોપીને કિશનની સાથે બેસેલા એના બે મિત્રો જોઈ ઓળખી શકે છે. નામથી હજી એની કોઈ ઓળખ થયેલી નથી અને એના મિત્રોની પૂછપરછ કરી અને એની નામથી ઓળખ મેળવવાની તજવીજ કરી છે. નહીં, એ આખી ચોક્કસ હજી મેટર આવતી નથી. હજી વિશેષ પૂછપરછ કરીશું. જેમની સાથે કિશનભાઈ પાનની દુકાને ગયા હતા એના એ બે મિત્રોની પૂછપરછ કરી અને વિગત મેળવવી પડશે કે કઈ મેટર. નહીં, મતલબ સાહેબનું એવું કહેવું છે કે એ લોકો અહીંયાથી એમના ઘર તરફ જતા હતા અને બે જણ આરોપી સમૂહ મોટરસાઇકલ ઉપર એમને પાછળથી આવેલા હતા અને આ બનાવ સ્થળે આવી અને એમની સાથે બોલાચાલી કરી, ઝપાઝપી કરી અને કિશન ઉપર છરીથી હુમલો કરેલો. તે હુમલો કરવામાં આવ્યો છે. અંગત અદાવત, જૂની અંગત અદાવત છે અને તેમાં આ હત્યા કરી હોવાનું અનુમાન છે. કિશનની સાથે જે બે મિત્રો હતા તેની તપાસ થશે અને ત્યારબાદ ખબર પડશે કે હત્યારાઓ કોણ છે. રક્ષિત જોડાયા છે. રક્ષિત, શું વિગતો સામે આવી છે, કોણ હોઈ શકે છે હત્યારાઓ? જરાક ખાસ કરીને વાત કરું તો રાજકોટના મોરબી રોડ ઉપર અત્યારે એક હત્યાનો બનાવ સામે છે, જેની અંદર જે કિશન નામનો યુવાન છે તે પોતે તેમના બે મિત્રો સાથે છે બાઇકની અંદર જઈ રહ્યો હતો અને તે દરમિયાન પાછળથી બે બાઇક સવાર હતા અને કિશન પર છરી વડે હુમલો કર્યો હતો અને તેમને ઘટના સ્થળે જ કિશનનું છે તે મોત નિપજ્યું હતું. ત્યારબાદ જો વાત કરું તો બનાવની અંદર કિશન સાથે તેમના જે બંને મિત્રો હતા તે પોતે તેમને લઈને તેમની ઘરે જઈ રહ્યા હતા, પરંતુ જે રીતે થોડી ક્ષણોની અંદર છે તે ત્યાં આસપાસમાં લોકોના જે ટોળા છે તે એકત્રિત થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ છે તે પોલીસ દ્વારા સખોંડોની છે પૂછપરછ કરવાની છે. ખાસ કરીને જે કિશનના મિત્રો હતા કે જે બનાવ જે સમય હતો તે દરમિયાન તેમની સાથે હતા ત્યારે પોલીસ દ્વારા તેમની પણ પૂછપરછ કરવાની છે. આજે બંને શખ્સો હતા તેમને કદાચ જે કિશનના મિત્રો છે તે પણ કદાચ ઓળખતા છે, તે કોણ હતા તેની ઓળખ મેળવવા માટેની પોલીસ તપાસ અત્યારે કરી છે. સાથોસાથ પોલીસ દ્વારા અત્યારે જે લાશ છે તેમને પીએમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલકુલ બિલકુલ આભાર રક્ષિત. આખરે એક 25 વર્ષીય યુવક કિશોરની હત્યા કરી દેવામાં આવી છે. પાટણના રાધનપુરના લોટિયા ગામમાં વીજળી પડવાની ઘટના બની હતી. લોટિયા ગામમાં બકરા ચરાવવા એક વ્યક્તિ પર વીજળી પડી છે, જેના કારણે તેને ઈજા પહોંચી છે, હોસ્પિટલ ખસેડાયો છે. ત્યારબાદ વધુ સારવાર માટે પાટણની હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. આપણે જણાવ્યું કે પાટણમાં
વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે વીજળી પડી, એક વ્યક્તિ પર આ વીજળી પડી છે, ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાયો છે રાધનપુર અને ત્યારબાદ પાટણ. તો જામનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અસહ્ય ગરમી બાદ આકાશમાં કાળા રીમંગ વાદળો છવાઈ ગયા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં ફેરફાર થયો છે. શહેરમાં સામાન્ય કરતા પવનની ગતિમાં પણ વધારો થઈ રહ્યો છે. તો વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. પાટણમાં પણ વાતાવરણ બદલાયું છે. તો જામનગરમાં પણ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. લો પ્રેશરના કારણે વાદળો છવાયાનું અનુમાન છે. શહેરમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. હવે ધીરે ધીરે ગરમી ઓછી થશે અને ચોમાસું નજીક આવી રહ્યું છે એમ માનવામાં આવી રહ્યું છે કે જે રેગ્યુલર 15 તારીખની આસપાસ જે ચોમાસું બેસતું હોય છે એક અઠવાડિયું કદાચ વહેલું આવે તો નવાય નહીં. તો રાજ્યભર ગરમીથી જલ્દી જ રાહત મળી શકે છે. પ્રિમોન્સૂન મળ્યા છે, ગુડ ન્યૂઝ. રાજ્યમાં જલ્દી જ પડી શકે છે હળવો વરસાદ. હાલ હળવા વરસાદના એંધાણ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે, ત્યારે 31 અને 1 જૂને પ્રિમોન્સૂન સક્રિય થશે. એટલે કે 2 દિવસ બાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, જેના કારણે ગરમીમાં જલ્દી જ લોકોને આશકારો મળશે. અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું છે. 44.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. ગાંધીનગર અમરેલીમાં 44 ડિગ્રી, વડોદરામાં 43.7 ડિગ્રી, ડીસામાં 43.6 ડિગ્રી. કાળઝાળ ગરમીથી લોકો અકળાયા છે અને હવે સુરતદેવને ખમૈયા કરવાની વિનંતી કરી રહ્યા છે. તો આપ જુઓ કે અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન, આજે પણ 44-45 ડિગ્રી સુધી તાપમાન ગયું છે. લોકો અસહ્ય ગરમીથી તોબા તોબા પોકારી રહ્યા છે. ડીસામાં 43.6 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન, ગાંધીનગરમાં 44 ડિગ્રી, અમદાવાદમાં સૌથી વધુ 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. દસ કા દમની વાત, એક બ્રેક બાદ આપ જોતા રહો ઝી ચોઈસ કલા. દસ કા દમ પરીક્ષા આપ્યા બાદથી ધોરણ 10 ના પરિણામની કાગડોળે રાહ જોવાતી હોય છે,
તેનો અંત પણ આવી ગયો છે. ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં એકવાર ફરી વિદ્યાર્થીઓથી આગળ નીકળી ગઈ છે વિદ્યાર્થીનીઓ. ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ થયું જાહેર. ગત વર્ષ કરતા પણ નીચું ગયું પરિણામ. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે ધોરણ 10નું 67.50% પરિણામ આવ્યું હતું, જે ગત વર્ષ કરતા પણ નીચું છે. જાહેર થયેલા પરિણામોમાં સુરત જિલ્લાએ મેદાન માર્યું છે અને જિલ્લાનું પરિણામ 80.06% આવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 37.35% આવ્યું છે. 2018માં લેવેલી ધોરણ 10ની પરીક્ષાનું નિયમિત વિદ્યાર્થીઓનું ઓવરઓલ પરિણામ 67.50% છે. ધોરણ 10નું 67.50% પરિણામ. વિદ્યાર્થીનીઓએ ફરી બાજી મારી. સમગ્ર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું ધોરણ 10નું પરિણામ 67.50% આવ્યું હતું. જૂનાગઢનું ખોરાસા કેન્દ્ર 96.93% રિઝલ્ટ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના સુખસરનું પરિણામ 59.3% આવતા રાજ્યમાં છેલ્લા ક્રમે રહ્યું હતું. આ વખતે પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. 72.79% વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. 368 શાળાનું 100% પરિણામ આવ્યું છે, જેમાં 65.16% ગુજરાતી માધ્યમનું પરિણામ આવ્યું છે તો 90.92% અંગ્રેજી માધ્યમનું પરિણામ છે. આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. 72.79% વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે તો વિદ્યાર્થીઓ 62.73% પાસ થયા છે. વાત કરીએ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની તો 6378 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 33,956 છે. 72,739 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,27,110 છે તો C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 1,72,350 છે. 1,13,932 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. 6,937 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે તો E ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી 12 છે, ત્યારે 615 વિદ્યાર્થીનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે. ધોરણ 10 SSCનું પરિણામ જાહેર થતા સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. વિદ્યાર્થીઓ એકબીજાને શુભકામના પાઠવતા નજરે પડ્યા હતા તો સાથે જ માતા પિતાના આશીર્વાદ લેતા પણ જોવા મળ્યા હતા. આ સાથે જ તેઓએ પોતાને મળેલી સફળતાના ફંડા શેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું 67.5% પરિણામ જાહેર થયું છે, ત્યારે વડોદરાના એક શિક્ષણવિદે આ પરિણામને ખોટું ગણાવ્યું છે. તેમણે આ પરિણામને ખોટું ગણાવતા ધોરણ 10નું પરિણામ માત્ર 53.05% પરિણામ આવ્યું છે. તેના બાબતે તર્ક રજૂ કરતા જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા પરિણામમાં માત્ર નિયમિત વિદ્યાર્થીઓની જ ગણતરી કરાય છે, રિપીટર વિદ્યાર્થી કે એક્સટર્નલ વિદ્યાર્થીની આ પરિણામમાં ગણતરી કરાઈ જ નથી, જેથી પરિણામ ઊંચું આવે. શિક્ષણ બોર્ડ લોકોને ગુમરાહ કરતું હોવાનો ડોક્ટર જયેશ શાહે આક્ષેપ કર્યો હતો. સાત 7,90,240 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, એના 67.75% વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરંતુ મારે બોર્ડને એક પ્રશ્ન છે કે 2,33,476 વિદ્યાર્થી એવા હતા કે જેમને પરીક્ષા આપી છે, જે રિપીટર એટલે કે જે ગયા વર્ષે નાપાસ થયા હતા એમને આ વર્ષે પરીક્ષા આપી, એવા 2,33,476 વિદ્યાર્થી હતા, એનું પરિણામ માત્ર 14.2% આવ્યું છે. તો ધોરણ 10નું ગુજરાત બોર્ડનું પરિણામ તો જાહેર થઈ ગયું છે, પરંતુ CBSE ધોરણ 10નું પરિણામ આવતીકાલે જાહેર થશે. CBSE બોર્ડનું પરિણામ આવતીકાલે સાંજે 4 વાગે જાહેર કરાશે. તો બાળકોના મોત મામલે કોઈ જવાબદાર નથી. જી હા, ભુજની અદાણી ટ્રસ્ટ સંચાલિત GK હોસ્પિટલમાં બાળકના મોતના મામલે તપાસનો રિપોર્ટ આરોગ્ય કમિશનરને સોંપાયો. રિપોર્ટમાં પ્રાથમિક તપાસમાં સીધી રીતે કોઈને આ ઘટના માટે જવાબદાર નથી ઠેરવાયા.
ત્રણ સભ્યોની સમિતિએ તપાસનો અહેવાલ આરોગ્ય કમિશનરને સોંપ્યો છે। આ રિપોર્ટ પર આરોગ્ય વિભાગના અધિકારીઓ ચર્ચા કરશે। મહત્વનું છે કે જીકે હોસ્પિટલમાં છેલ્લા 5 માસમાં 111 બાળકોના મોત થયા છે। છેલ્લા 5 મહિનામાં જીકે હોસ્પિટલમાં 770 બાળકોને દાખલ કરાયા હતા, જેમાંથી માત્ર 666 બાળકોના જીવ બચ્યા છે, જ્યારે બાકીના 111 બાળકો મોતને ભેટ્યા છે। સુરતમાં રાંદેર વિસ્તારમાં ફાયરિંગ થયું છે। જમીન અદાવતને લઈને હવામાં ફાયરિંગ કરાયું છે, 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલમાં આ કોણ શખ્સો હોઈ શકે છે તેની તપાસ કરી રહી છે। જમીન અદાવત મૂળ કારણ હાલમાં સમાઈ રહ્યું છે। જમીન અદાવતને લઈને હવામાં ફાયરિંગ થયું છે, 3 રાઉન્ડ જેટલું ફાયરિંગ થયું છે। રાંદેર પોલીસ હાલમાં ઘટનાસ્થળે પહોંચી છે અને આખરે આ શખ્સો કોણ છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। તો હવામાં 3 રાઉન્ડ ફાયરિંગથી ફફડાટ વ્યાપી ગયો છે, સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો કે આખરે આ શખ્સો કોણ છે। રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। જમીન અદાવત મૂળ કારણ હોવાનું હાલમાં સમાઈ રહ્યું છે, જેના કારણે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું છે। જમીનના મુદ્દે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગથી ફફડાટ વ્યાપી ગયો છે। રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહી છે કે આખરે આ શખ્સો કોણ છે। રાંદેર વિસ્તારમાં 3 રાઉન્ડ ફાયરિંગથી ફફડાટ વ્યાપી ગયું છે। જમીનના મુદ્દે હવામાં આ 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે, કોઝવે વિસ્તારમાં આ ઘટના બની છે। તેજસ જોડાયા છે, તેજસ 3 રાઉન્ડ ફાયરિંગ જમીન મૂળ કારણભૂત છે, શું વિગતો, કોણ હોઈ શકે છે શખ્સો? તેજસ, હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે। ઘટનાની વાત કરવામાં આવે જનક, તો મારી પાછળ હું દ્રશ્યો આપને બતાવીશ। આ જે સ્થળ છે જ્યાં આગળ ફાયરિંગની ઘટના બની છે, સાંજના સમયે કેટલાક લોકો અહીં ભેગા થયા હતા વાતચીત કરવા માટે, અને તે સમયે જ ઝઘડો થયો હતો તેમનો જમીન વચ્ચે, જમીનની બાબતમાં, અને સતત 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી, અને પોલીસને ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે। આપ જોઈ શકો છો ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ અહીં હાજર છે, અને જે અધિકારીઓ છે સામે જે રોયલ હેરિટેજ નામની બિલ્ડિંગ છે ત્યાં આગળ સીસીટીવી કેમેરા જે મૂકવામાં આવ્યા છે, એ સીસીટીવી કેમેરાના દ્રશ્યો અત્યારે જોવા માટે ગયા છે। ડીસીપી કક્ષાના અધિકારી અહીં પહોંચ્યા છે, અને જોઈ શકો છો દ્રશ્યો ફરીથી આપને બતાવીશ। આ જે ઘટનાસ્થળ છે ત્યાં આગળ 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। સાંજનો સમય હતો, કેટલાક લોકો ભેગા થયા હતા, જોકે ફરિયાદ કોઈકે આ ઘટનાની અંદર હજુ સુધી કરી નથી, અને કોને ફાયરિંગ કર્યું છે તેને લઈને પણ હજુ અસમંજસભર્યો માહોલ છે। કારણ કે ઘટના અંગે કોઈપણ પ્રકારની ફરિયાદ કરવામાં ન આવતા અત્યારે પોલીસ જેની સામે ફાયરિંગ કરવામાં આવ્યું છે, ક્યાં જે જમીનનો મુદ્દો છે તેમાં કોણ કોણ લોકો સામેલ હોઈ શકે છે તે દિશામાં તપાસ કર્યું છે। કેટલાક નામો પોલીસને અત્યારે મળ્યા છે, જે લોકો અહીં કંઈ ભેગા થયા હતા તેમાંથી કોણે ફાયરિંગ કર્યું છે તે હજુ સુધી પોલીસ જાણી શકી નથી, પરંતુ જે લોકો ભેગા થયા તેમાંથી એકાદ બે જણાની જે વ્યક્તિ હતા તેની ઓળખ થઈ ચૂકી છે, અને પોલીસે તે લોકોને શોધવા માટેની તૈયારીઓ શરૂ કરી છે। કેટલીક ટીમો અત્યારે રવાના પણ કરવામાં આવી છે, ક્રાઇમ બ્રાન્ચ, SOG, PCBની ટીમો અહીં પહોંચી છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અત્યારે અહીં પહોંચ્યા છે। જમીનની ઘટનાની અંદર જમીનના કોઈ મુદ્દે જે લોકો બેઠા હતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો, અને ત્યારબાદ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ થયું છે, કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી। ખાસ પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે કોને આ ફાયરિંગ કર્યું છે અને શા માટે જમીનનો ઝઘડો થયો હતો અને કોની સામે નારાજગી હતી જેના કારણે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે। જી જનાબ, આભાર તેજસ. તો આખરે જમીનના વિવાદના કારણે આ ફાયરિંગ થયું છે એક બાબત તો સામે આવી રહી છે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે, આપ જોઈ શકો છો, અને હાલમાં તપાસ તેજ કરવામાં આવેલી છે। વાત કચ્છ એક્સપ્રેસની, ભુજની અદાણી ટ્રસ્ટ સંચાલિત જીકે હોસ્પિટલમાં છેલ્લા 5 માસમાં 111 બાળકોના મોત મામલે તપાસનો રિપોર્ટ આરોગ્ય કમિશનરને સોંપાયો છે। રિપોર્ટમાં પ્રાથમિક તપાસમાં સીધી રીતે કોઈને આ ઘટના માટે જવાબદાર નથી ઠેરવાયા। આ રિપોર્ટ પર આરોગ્ય વિભાગના અધિકારીઓ ચર્ચા કરશે। કચ્છ જિલ્લામાં PSC CHCમાં બાળ મરણનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વર્ષ 2017-18માં કચ્છમાં કુલ 901 બાળકોના મોત થયા છે। ગત વર્ષ કરતા આ વર્ષે 175 જેટલા વધુ બાળકોના મોત થયા છે।
છેલ્લા 8 વર્ષમાં ક્યારે એક વર્ષ દરમિયાન આટલી મોટી સંખ્યામાં બાળકોના મોત નથી થયા. કચ્છ જિલ્લાના યુવા સાંસદ વિનોદ ચાવડાએ સોશિયલ મીડિયામાં પોતાની ફિટનેસનો વિડીયો પોસ્ટ કર્યો છે. સાંસદ વિનોદ ચાવડાએ ફિટનેસ ચેલેન્જમાં લોકોને જોડાવા અપીલ કરી હતી. કંપનીઓ દ્વારા અંજારના રામપર ગામે ગૌચરની જમીન પર પવનચક્કીઓ નખાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગૌચરની જમીન પર ગેરકાયદે ઊભી કરાયેલી પવનચક્કીઓ હટાવવા માટે સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલું છે. નખત્રાણા ખાતે જિલ્લાના તમામ ગાયત્રી શક્તિપીઠોની એક સંકલન મીટિંગ યોજાઈ. મીટિંગમાં ગાંધીધામ જોનલના અનુબહેન મોટવાણીએ સનમુક્તિ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોને વેગ આપવા આહવાન કર્યું હતું. આદિપુરની રામબાગ હોસ્પિટલના વેક્સિન રૂમમાં આગ લાગતા દવાના જથ્થાને વ્યાપક નુકસાન થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ગાંધીધામના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યું છે. રોષે ભરાયેલી મહિલાઓ પાલિકા કચેરી પહોંચી હતી અને સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. ગાંધીધામના સુંદરપુરી સિગ્નલ પાસે છેલ્લા કેટલાક દિવસ સુધી કાળો ખુલ્લો હોવાથી સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ખુલ્લા કાળાના પગલે અવારનવાર અકસ્માત સર્જાય છે, તેમ છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. કચ્છી બિસા ઓસવાલ સમાજ દ્વારા મુલુંડ ખાતે સંમેલન કાર્યક્રમ થયો, જેમાં પ્રમુખ સૂર્યકાંતભાઈએ સંસ્થાના 2 વર્ષના કાર્યનો ચિતાર રજૂ કર્યો હતો. સંમેલન કાર્યક્રમમાં કચ્છી બિસા ઓસવાલ સમાજના ભાઈ બહેનો હાજર રહ્યા હતા. કચ્છ યુવક સંઘ મુંબઈની નવી મુંબઈ શાખા દ્વારા નિઃશુલ્ક અસ્થમા જાણકારી કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં અસ્થમા પીડિત દર્દીઓની કોમ્પ્યુટર દ્વારા ચકાસણી કરાઈ હતી. સાથે જ જાણીતા ડોક્ટર દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પમાં 100થી વધુ દર્દીઓએ તપાસ કરાવી હતી. ઝી વિશેષ નિશિત સાથે રજા આપશું. નમસ્કાર.